નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. કહેવાય છે કે રાજ્યમાં હવે ચોમાસાની વિદાય તારીખ ધીમે ધીમે નજીક આવી રહી છે, પરંતુ રાજ્ય પર વધુ એક ખતરો મંડાઈ રહ્યો છે. આ ખતરો વરસાદનો નહીં પરંતુ વાવાઝોડાનો છે. જોકે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. રાજ્યમાં ચક્રવર્તા આફત આવશે. આ આફત બંગાળની ખાડીઓમાંથી આવશે. ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ તેના પહેલા એક મોટી આફતનો ખતરો મંડાઈ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી, તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્યથી લઈને છૂટાછવાયો વરસાદની આગાહી કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી શક્યતા છે. તો રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર જેવા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીઓમાંથી વાવાઝોડાની ટ્રિપલ અટેકના ખતરાની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાની ટ્રિપલ અટેકનું અનુમાન લાગ્યું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.